नमस्कार मित्रों, वेधर इन्फॉर्मेशन में आपनु स्वागत छे अने हूँ छूँ परेश। मित्रों खास करीने आजे आ वीडियो अंदर आपणे वरसाद अने मावठा विषयनी चर्चा करवानी छे। आम जोवा जाइए तो लगभग 8-10 दिवसथी अमे एक आगाही करता हता कि 9-10 तारीखमां गुजरातना वातावरणमां पलटो आवशे अने 11-12-13 तारीखमां गुजरातमां मावठानो वरसाद थाय तेवी शक्यताओ छे। जे मित्रों आपणा वीडियो छे रेग्युलर जे जोवे छे रोजे रोज वीडियो, एमने ख्याल हशे, जे लोकोने ख्याल न होय ए पण नीचे वेधर टीवी लखेल देखाय त्यां टच करीने जोई शके छे कि अमे कया कया दिवसे वरसादनी आगाही करेल हती। એટલે હવે આપણે આ વરસાદ અને માવઠા વિશેની સંપૂર્ણ ચર્ચા કરવાની છે, પણ પહેલાં તો તમામ મિત્રોને વિનંતી છે, જે લોકોએ આપણી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તે નીચે લાલ કલરનું બટન દેખાય તે દબાવીને ચેનલને સબસ્ક્રાઇબ કરી લઈએ। હવે ખાસ કરીને હું આપને જે માવઠો અને વરસાદ વિશે અને આવનારા દિવસમાં હજી પણ વાતાવરણમાં શું ફેરફાર થશે એના વિશેની માહિતી આપું એ પહેલાં એ જણાવી દઉં। અત્યારે જે આપણે કિસાનો માટેના જે 3 બિલ આવેલા છે એનો જે એક વિરોધ થઈ રહ્યો છે, વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે, ત્યારે જે ગુજરાત જન અધિકાર મંચ જે હંમેશા જનતાની સેવામાં હાજર હોય છે ને, હું પણ ગુજરાત જન અધિકાર મંચનો કિસાન સમિતિનો ગુજરાતનો સહકન્વીનર છું, એટલે મારી પણ એક જવાબદારી બનતી હોય છે કે આ એક કિસાનોને લગતું જે કંઈ સમસ્યા હોય તેમાં એક આપણે મદદરૂપ થવું। ત્યારે આજે જે કિસાન જે ગુજરાત જન અધિકાર મંચના રાષ્ટ્રીય અધ્યક્ષ સાથે પણ મારે વાત થઈ છે, એટલે આવનારા દિવસમાં આ બિલનું સંપૂર્ણપણે વ્યવસ્થિત એક ચાર્ટ બનાવીને અમે પણ જે સરકાર પાસે અમુક માગણીઓ મૂકવાના છે ને, ખાસ કરીને આ બિલથી જ્યાં જ્યાં ખેડૂતોને નુકસાન પહોંચે એમ છે, ખેડૂતો સાથે અન્યાય થાય એમ છે, ત્યાં આ બિલની અંદર બદલાવ આવે, ફેરફાર આવે, જરૂરી હોય તો। એવું નથી કે ત્રણેય બિલ પાસ કરવા, જ્યાં જરૂર પડે કિસાનોને નુકસાન થતું હોય તો બિલ છે એ પાછું પણ અમુક ખેંચવામાં આવે। આ તમામ પ્રકારની જે ચર્ચાઓ છે એ આગળ ઉપર કરવામાં આવશે અને જે પણ કરવામાં આવશે તે મીડિયાના મારફતે અને અમારી વેધર ટીવીના ચેનલના માધ્યમથી આપણા સુધી એક મેસેજ આપવામાં આવશે। પણ ખાસ કરીને અમે પણ જે એક આમાં વિરોધની અંદર જે સરકાર સામે એક માગણીઓ છે, માગણીઓ લઈને લગભગ 1-2 દિવસની અંદર જવાના છે। સાથે હવામાન અને માવઠા વિશેની તમને માહિતી આપું તો આમ જોવા જઈએ તો છેલ્લા 10-12 દિવસથી અમે કહેતા હતા કે 9-10 તારીખમાં જે ગુજરાતના વાતાવરણમાં પલટો જોવા મળશે, એ મુજબ અત્યારે આજે 10 તારીખના રોજ પણ ગુજરાતના વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે। સાથે આજની તારીખે 10 તારીખથી જ અમુક જગ્યાએ માવઠાના વરસાદની શરૂઆત થઈ ગઈ છે, જેમાં ખાસ કરીને ગીર સોમનાથના કોડીનાર, કેસરિયા, ડોળાસા, ઉના અથવા તો એનાથી આગળનો જે વિસ્તાર છે કે સામતેર હોય, ધોકડવા હોય, ટીંબી હોય, જાફરાબાદના વિસ્તાર છે, રાજુલા તાલુકાના ઘણા બધા વિસ્તાર છે, ડેડાણ ખાંભા જેવા વિસ્તાર છે, મહુવા અને ભાવનગર જિલ્લાના પણ ઘણા બધા વિસ્તાર છે ત્યાં વરસાદી ઝાપટા જોવા મળ્યા છે। સાથે મધ્ય ગુજરાતના પણ અમદાવાદ જિલ્લાના ઘણા બધા સેન્ટરની અંદર માવઠાનો વરસાદ જોવા મળ્યો છે અને દાહોદ ગોધરા આસપાસના વિસ્તારમાં પણ આજે માવઠું જોવા મળ્યું છે અને ખાસ કરીને તાપી જિલ્લાના વાંસદા તાલુકાની અંદર પણ આજે માવઠાનો વરસાદ જોવા મળ્યો છે। એટલે આજથી જે શરૂઆત થઈ ગઈ છે, આમ તો ગઈકાલના વિડીયોમાં જ મેં આપને જણાવ્યું હતું કે 10 તારીખે રાત્રેથી જ આની શરૂઆત થઈ જશે, એ શરૂઆત પણ જોવા મળી છે અને હજી આવનારા દિવસમાં એટલે કે 11-12-13 તારીખ સુધી હજી માહોલ છે એ એક વરસાદી માહોલ રહે અને ઘણી જગ્યાએ વરસાદ પડે તેવી શક્યતાઓ છે। જો કે અમે જે ગઈકાલે જણાવ્યું હતું એમ આજ પણ જણાવું છું કે કચ્છ અને ઉત્તર ગુજરાતના ભાગોને બહુ કંઈ ચિંતા જેવું કારણ નથી, એ વિસ્તારની અંદર માવઠું થાય તેવી શક્યતા નથી, એટલે કચ્છ અને ઉત્તર ગુજરાતના કોઈ ખેડૂત ભાઈઓ કે ડરવાની જરૂર નથી। અને ખાસ કરીને જે સૌરાષ્ટ્રની અંદર પણ જામનગર, ઓખા, દ્વારકા અને પોરબંદર જેવા જિલ્લાના વિસ્તારો છે એ વિસ્તારોની અંદર થોડીક ઓછી અસર રહેશે, કોઈ કોઈ જગ્યાએ સામાન્ય રીતે ઝાપટા પડી જાય તો વાત અલગ છે પણ એકંદરે ત્યાં ઓછી અસર રહેશે। બાકી ગીર સોમનાથ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, મોરબી જેવા વિસ્તાર અને મધ્ય ગુજરાતમાં પણ અમદાવાદ, આણંદ, નડિયાદ, ખેડા, બરોડા જે એ બરોડાથી આગળનો ભાગ છે એની અંદર રાજપીપળા છે, છોટાઉદેપુર છે, દાહોદ છે, ગોધરા છે, ભરૂચ છે, અંકલેશ્વર છે, સુરત છે, વલસાડ છે, વાપી છે, નવસારી છે, દાદરાનગર છે, આ તમામ વિસ્તારની અંદર સાથે દમણની અંદર પણ વરસાદ જોવા મળશે અને એ સિવાયના ભાગો છે એને અમે સેફ માનીએ છીએ પણ મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારોને આની અસર જોવા મળશે। સાથે હું આપને એ જણાવી દઉં, જેવી રીતે અમે ગઈકાલે જાહેરાત કરી હતી કે આવતીકાલથી એટલે કે 10 ડિસેમ્બરથી 4 ડિગ્રી જેવો તાપમાનમાં ઘટાડો જોવા મળશે, એવી રીતે આજે પણ મહત્તમ તાપમાન છે 4 ડિગ્રી નીચું આવ્યું છે અને જે આવતીકાલે ફરીથી 3 ડિગ્રી તાપમાન નીચું આવશે, એટલે આવતીકાલે આજે છે એના કરતાં પણ ઠંડીનું પ્રમાણ થોડુંક વધી જશે અને આ જે વરસાદી માહોલ છે એની અંદર ખાસ કરીને 13 તારીખ સુધી આપણો જે માહોલ છે વરસાદી માહોલ એ યથાવત રહેશે। ઘણી જગ્યાએ 2-3 દિવસ કન્ટિન્યુ વરસાદ પડશે, કોઈ જગ્યાએ છૂટા છવાયું 1 દિવસ પડે ને પછી ના પડે એવું પણ થઈ શકશે,
પણ ખાસ કરી અને 13 તારીખ છે, 13 તારીખ સુધી આપણે અમે જે જણાવીએ એ તમામ વિસ્તાર છે એને એક ડેન્જર ઝોનમાં ગણી શકીએ, અને 14 તારીખથી ગુજરાતનું સંપૂર્ણ ગુજરાતનું વાતાવરણ છે ખુલ્લું થઈ જશે, અને 14 તારીખથી ફરીથી આપણે જે રાબેતા મુજબનું શિયાળાનું વાતાવરણ હોય તેવું જોવા મળશે। ખાસ કરીને આ જે શિયાળુ પાકની અંદર આનાથી નુકસાની થશે, અને ખેડૂતોએ આમ જોવા જઈએ તો જે ચોમાસા દરમિયાન પણ વરસાદને કારણે ઘણી બધી નુકસાની કરી છે, અત્યારે શિયાળાની અંદર પણ આ માવઠાના વરસાદને કારણે જે નુકસાની આવે છે, એટલે ખાસ કરીને અહીંયા દરેક ખેડૂત મિત્રો મારે જણાવવાનું છે કે જે ચણાના પાક છે આ વર્ષે લગભગ જે શિયાળાના વાવેતર થાય છે કે જે ઘઉં હોય અથવા તો ધાણા જીરું છે, લસણ ડુંગળી છે, આવા પાકોની જગ્યાએ ચણાનું વાવેતર છે મોટા પ્રમાણમાં થયું છે। પણ ચણાના પાકની અંદર ખાસ કરીને જે ખારાશ હોય, ક્ષાર હોય, માવઠાના વરસાદને કારણે ધોવાઈએ ત્યારે પાછળથી એને જે ખાતરની અને અન્ય ટ્રીટમેન્ટ આપવાની હોય એ ટ્રીટમેન્ટ વિશે પણ આ એક વરસાદી માહોલનો રાઉન્ડ પૂરો થશે એટલે અમે 12-13 તારીખની અંદર આપને જણાવી દઈશું કે હવે શું ટ્રીટમેન્ટ કરવાની છે। પણ ખાસ કરી અને ચણા છે અથવા તો ધાણા છે, જીરું છે, લસણ છે, ડુંગળી છે, આ તમામ પાકને માવઠાના વરસાદને કારણે જે નુકસાન થશે એનાથી બચવા માટે અને એના ઇલાજના રૂપમાં આપણે કેવા ખાતર અને કેવા દવા આપી અને આ માવઠાથી થતી અસરથી આપણે બચી શકશું એ તમામ પ્રકારની માહિતી છે આવનારા 2-3 દિવસની અંદર આપી દેવામાં આવશે, અને આ વિશેની વિશેષ જે કંઈ જાણકારી હશે એ પણ રેગ્યુલર આપણા સુધી પહોંચાડવામાં આવશે। અત્યારે આ વિડીયોની અંદર એટલું જ, જે લોકો આપણી ચેનલ ઉપર નવા આવ્યા હોય તે લોકોએ ચેનલને સબસ્ક્રાઈબ કરવી, હાલ રજા આપશો, ધન્યવાદ।